વિરામ બાદ આગળ વાત કરીએ તો ગારિયાધાર તાલુકાના માંડવી રેપ વિથ મર્ડરની ઘટનાની સાક્ષીની આત્મહત્યા અને ખોટા વ્યક્તિને આરોપી બનાવવાના મુદ્દે કોંગ્રેસ પાર્ટી કોળી સમાજ અને પાસ દ્વારા એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 15 દિવસમાં જો કોઈ નક્કર કામગીરી કરી સાચા આરોપીને પકડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. માંડવી રેપ વિથ મર્ડરની ઘટનાને આજે 5 માસ જેટલો સમય વીતી જવા છતાં પોલીસ હજુ તેના આરોપીઓને ઝડપી શકી નથી. તેમજ આ બનાવમાં સાક્ષી ધીરુભાઈને પોલીસ દ્વારા ખૂબ ટોર્ચર કરવામાં આવતા તેને કરેલી આત્મહત્યા અને આ બનાવમાં માંડવી ગામના એક નિસહાય કોળી પરિવારના યુવક અતુલ બારૈયાને હત્યાનો આરોપી માની જેલ હવાલે કર્યો છે. ત્યારે આજે માંડવી ખાતે કોંગ્રેસ કોળી સમાજ અને પાસના નેતાઓની એક જંગી સભા યોજાઈ હતી, જેમાં 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ આ બનાવને વખોડી કાઢી અને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા આ બનાવના સાચા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે સિદ્ધાર્થ પટેલ દ્વારા ભાજપના હાલના શાસનને હિટલર શાહી શાસન ગણાવી અને આ બનાવમાં 15 દિવસમાં જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતભરમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આગામી રણનીતિ આજથી 15 દિવસની તારીખ લખી લો, આજે 14 તારીખ છે, 30 તારીખ સુધીમાં કે 31 મે સુધીમાં જો ગુનેગારો નહીં પકડાય તો અમારી અસ્થિ યાત્રા શરૂ થશે, અમારી ગામોગામ સભાઓ શરૂ થશે અને આમરણાદ ઉપવાસો શરૂ થશે અને જ્યાં સુધી